Hallelujah. Praise the Lord. Praise the Lord. સરદાર કૃષ્ણ સલામ ને વન્સ અગેન આપણે તમારું વેલકમ કરીએ છીએ અને ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના વચન મન કરતા પહેલા પ્રાર્થના કરી આપણે આંખો બંધ કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં રમીએ છીએ, અમને આ સંગત આપી, અમને એકઠા કર્યા અને ફરીથી પ્રભુ નવો દિવસ આપ્યો, જીવન આપ્યું છે, આભાર માનીએ છીએ. તમારા વચનો વાંચીએ, મનન કરીએ, અમારા સાથે વાત કરો, સમર્થ કાન સમજુક મન દેખતી આંખો આપો, તમારા પવિત્ર બી અમારા હૃદયમાં વાવો, સમર્થ કાન આપો પ્રભુ, હૃદયમાં પ્રભુ તમારા વચન અમે વાવા સમજવા અને મનન કરવા માંગીએ છીએ. અમારા સાથે વાત કરો, દરેક અમારા સાથે જોડેલા દરેક બાધાની મદદ કરો, પવિત્ર આત્મા અમારી મદદ કરો, ખ્રિસ્તમાં માંગીએ છીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે સુવાર્તામાં પ્રભુ જ ખ્રિસ્તે જે દ્રષ્ટાંતો આપ્યા એના વિશે જોવા માંગીએ છીએ. આ 16મો દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત એટલે પ્રભુ જ ખ્રિસ્તે એ નાની વાર્તો કહી અને એમાંથી સંદેશો શું છે અને એ શું કહેવા માંગતા હતા એનું આપણે મનન કરીશું. આજે માથે સુવાર્તા 25મો અધ્યાય 14 કલમથી 30 કલમ. અહીંયા એક વાત પ્રભુએ કીધું કે એક ગળધણી એને મુસાફરીએ જતા પહેલાં એને પોતાના જે ચાકરો છે એમને બોલાવ્યા અને એમને થોડી થોડી એમની જે મિલકત હતી એમાંથી એ માલિકે જે વિશ્વાસ હતો એ પ્રમાણે તે જે દાસો હતા નોકરો એમને હિસ્સો વહેંચી આપ્યો અને તાલંતો આપ્યા અને આગળ એ મુસાફરીથી જ્યારે પાછો આવે છે ત્યારે એ જે સેવકોએ એના શું કરેલું હતું એમાં વેપાર કેવો કર્યો હતો એ લોકોને જણાવે છે અને ત્યારે કોઈને શાબાશી મળે છે અને કોઈને આળસુ ચાકર પણ કહેવામાં આવે છે. એની આ વાત છે, વાંચીશું આપણે 14મી કલમથી 30 કલમ. પ્રભુએ કીધું કે મારું હું જઈશ ને પાછો આવીશ, પણ એ એવું છે પાછું આવવું શક્તિ પ્રમાણે તાલંત આપ્યું અને ધંધો કર્યો અને બીજા 5 તાલંત કમાયો. પછી જેને 2 મળેલા એને પણ પોતાની મહેનત કરી અને એ પણ 2 ઉપરાંત કમાઈ આવ્યો. પછી પણ જેને 1 તાલંત મળ્યો હતો તેણે જેને જમીનમાં ખોદીને પોતાના ધણીનું નાણું દાટી મૂક્યું. તો જેને 1 મળ્યો હતો એ પણ કશું કરતો નથી પણ એ દાટી રાખે છે. પછી અને લાંબી મુદત પછી તે ચાકરનો ધણી આવે છે. અહીંયા બીજું એક વાત પ્રભુ શીખવી કે જે ધણી છે ઘરધણી એ ઘણી મુદત પછી આવે છે, જલ તરત નથી આવતો પણ લાંબી મુદત પછી આવે છે. પછી ને તેઓ પાસેથી હિસાબ લે છે અને એ લોકોને પૂછે છે કે તમે શું કર્યું. પછી ત્યારે જેને 5 તાલંત મળ્યા હતા તે બીજા 5 તાલંત પણ લેતો આવ્યો. હા, ને કહ્યું કે પ્રભુ તે મને 5 તાલંત સોંપ્યા હતા, જો હું તે ઉપરાંત બીજા 5 તાલંત કમાયો છું. તો એ ખુશીથી આ એક વિશ્વાસુ સારો ચાકર એમ કહે છે કે તમે માલિક મને જે 5 આપેલા જો એના હું બીજા 5 કમાઈ આવ્યો છું. અને પછી ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું કે સાબાસ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ. તો અહીંયા આ જે માલિક છે એને કીધું કે તું થોડા તને જે મળ્યું એમાં તું વિશ્વાસ રહ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ. પછી તું તારા પ્રભુના આનંદમાં બેસ. અને જેને 2 તાલંત મળ્યા હતા તેણે પણ પાસે આવીને કહ્યું કે પ્રભુ તે મને 2 તાલંત સોંપ્યા હતા, જો હું તે ઉપરાંત બીજા 2 તાલંત કમાયો છું. તો અહીંયા જોઈએ છે કે બીજો માણસ આવીને કહે છે કે ઓ અમારા પ્રભુ તમે જે મને 2 આપેલા હું એના બીજા 2 કમાઈ આવ્યો છું. તેના પ્રભુએ તેને કહ્યું કે પણ
મને એમ લાગ્યું કે તમે કહેશો કે પેલું કામ મૂક્યું છે તો મારે એને મેં ડાંટી રાખ્યું, સંતાળ રાખ્યું, સંભાળ રાખ્યું અને આ તારું તાલંત આપું છું. ત્યારે માટે હું બીજો મને બીક લાગી કે તું બહુ કરડો છે, તું એનું એ જ માંગશે, મને લાગ્યું તું બહુ જ કઠણ માણસ છે. હા, ને જેને તારો તાલંત મેં ભોયમાં ડાંટી મૂક્યો એટલા માટે મેં એને સંતાળ રાખ્યું, ડાંટી રાખ્યું. જો તને તારું પહોંચ્યું છે, આ તારું જ છે ને, લઈ લે પછી. અને તારા પ્રભુએ તને ઉત્તર દીધો, ત્યારે આ ધણીએ એને ઉત્તર આપ્યો, અરે ભુંડા તથા આળસુ ચાકર, ભુંડા તથા આળસુ ચાકર, જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું. જો તને એવું લાગે છે કે હું એવો કરડો છું, બહુ કઠણ માણસ છું, અને તને એમ લાગે છે કે હું એ વ્યાસ સાથે લઉં એવો માણસ છું, અને મેં નથી જ્યાં આપ્યું ત્યાં હું ધમકી આપીને લઈ લઉં, એવો તને ગુસ્સો વાળો માણસ લાગુ છું. તારે મારું નાણું સાહુકાર ને, એટલે જે વ્યાજે ધીરે છે અને વ્યાજ સાથે આપે છે, એને તારે આપવું હતું. પછી કે હું આવું ત્યારે મને વ્યાજ સુધા સારું મારું, તો મને સલામત બી મળત અને મને વ્યાજ બી મળત. પ્રભુએ શીખવ્યું કે જેની પાસે છે એને અપાશે અને તેની પાસે ઘણું થશે. આમેન. પછી અને પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. જેની પાસે નથી એ પણ એની પાસે લઈ લેવામાં આવશે. પછી અને તે નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. તો અહીંયા જે માલિક આવશે એ શું શું કરશે, તો એ હિસાબ માંગશે, પછી એ ન્યાય કરશે, અને જેને નથી કર્યું કામ એને એ અગ્નિમાં નાખશે, જ્યાં રડવું ને દાંત પીસવું થશે. તો આ નાની વાત પ્રભુએ સંભળાવી પોતાના શિષ્યોને અને એવું કીધું કે મારું પણ જવું અને મારું પણ પાછા આવવું અને ન્યાય કરવું, અને જે લોકો સારા છે એમને સાબાસ કહેવું, અને જે લોકો ગુંડા છે એમને મારે અગ્નિમાં નાખો. આ પ્રકારનો ન્યાય હું મારા ચાકરોને કરીશ. અહીંયા જે આપણે માથે સ્વાર્થ 25મો અધ્યાય 14 કલમથી 30 કલમ વાંચી, એમાં આપણે જોઈએ છે કે આ જે માલિક છે, જે સાહેબ છે, એને પોતાના ચાકરોને બોલાવ્યા અને પોતાની સંપત્તિ આપી. પોતાની સંપત્તિ આપવા માટે અગત્યનું હતું કે જે એને વિશ્વાસુ લાગે છે એને એ પ્રમાણે આપે. અને આગળ જે વાંચ્યું આપણે કે પોતપોતાની શક્તિ પ્રમાણે આપ્યું. એને લાગ્યું કે આ ખરેખર બહુ મહેનતુ લાગે છે, આ ખરેખર એવો છે કે આ એમાંથી ડબલ કરી શકે એવો છે, અને આ એવો છે કે જે સંભાળી શકે એવો છે. તો જે શક્તિ છે અને વિશ્વાસ છે એ પ્રમાણે આ શેઠે, માલિકે પોતાના ચાકરોને વેચી આપ્યું. એની જે મિલકત હતી એ વેચી આપી. એને લખ્યું છે અહીંયા તાલંત શબ્દ વપરાયો છે. આ તાલંત ઘણા લોકો કદાચ એનો અર્થ એવો કરે કે પ્રભુએ આપણને પૃથ્વી પર પેદા કર્યા તો પૃથ્વી ઉપર આપણને કંઈક કંઈક અલગ અલગ તાલંતો મળ્યા છે. કોઈને ગાવાનું સરસ તાલંત છે, કોઈને વગાડવાનું તાલંત છે, અથવા તો કોઈને બહુ સરસ બોલવાનું તાલંત, જ્ઞાન કદાચ હોય, ડ્રોઈંગ કરી શકતા હોય. તો આ કદાચ લોકોને જે તાલંત છે એના આવા અર્થ પણ લોકો કરતા હોય છે. તાલંતના બીજા બી અર્થ લોકો કરે છે કે આ પ્રભુએ પવિત્ર આત્માના જે કૃપાદાનો છે એ વેચીને પ્રભુ દૂર દેશમાં ગયા અને પોતાના શિષ્યોને બોલાવીને એમને અલગ અલગ પ્રકારના વરદાનો આપ્યા. એ બધા પણ એક પ્રકારના તાલંત છે. માદાને સાયા કરવા, અન્ય ભાષા બોલવું, અથવા તો પ્રબોધ કરવો, વિશ્વાસના કામો કરવા, ચમત્કાર કરવા, આને પણ લોકો તાલંત તરીકે સ્વીકાર માને છે કે ઈશ્વર ઈસુ ખ્રિસ્ત જ્યારે આકાશમાં ગયા તો એને એના શિષ્યોને તાલંતો આપ્યા. તો આના સાથે પણ લોકો સરખાવે છે અને ઘણા લોકો એ પ્રમાણે કહે છે કે આ તાલંત એ પ્રભુએ પોતાની જે એની પાસે જે મિલકત છે એ પ્રભુના લોકો છે અને લોકોને સોંપીને ગયો કે તમે એ લોકોને સંભાળજો અને તમે એ લોકોને તૈયાર કરજો, હું પાછા આવું ત્યાં સુધી તમે મને એમને હેમખેમ આપજો અને સાથે સાથે મને એના સાથે બીજા બી ઘણા આત્માઓ મારા પ્રભુના રાજ્યમાં આવે. આ પ્રમાણેનું પણ અર્થ કરે છે. અને જે આ તાલંત છે એને એક પ્રકારનું વજન કહેવાય છે અને
એક તાલંત એમ મનાય છે કે 45 kg એટલે 45 kg નું જે ચાંદી છે એને પ્રકારે કહેવાય છે કે આ એક તાલંત છે. એટલે આ નાના નાના જે સિક્કાઓ પહેલા સમયમાં સિક્કાઓ હતા, ચાંદીના સિક્કા હતા, લોખંડના સિક્કા હતા, પિત્તળના સિક્કા હતા અને સોનાના સિક્કા હતા. આ બધા સિક્કાઓ એક બાજુ મૂકવામાં આવતા હતા અને એક સિક્કાઓ અને સિકેલ કહેતા હતા એ, અને એ નાનો જે સિક્કો હોય એ 11 gram નું એક નાનું ચાંદીનો સિક્કો હોય, પણ એને જ્યારે 25 kg ન થઈ જાય તો એને એક તાલંત તરીકે ભાઈ ચાંદીનો આટલા તાલંત એક તાલંત આપો, જેમ આપણે કિલો કહીએ છીએ એમ એ લોકોનો એક તાલંત એટલે 25 kg ને એ મોટો એને તાલંત કહેતા હતા. તો અહીંયા જે જે માલિક છે એની પાસે એટલી બધી મિલકત હતી અને મિલકતમાંથી એને તાલંતો આ બધા જે હતા એ ચાંદીના સિક્કા સોના સિક્કા એ નથી લખ્યું, પણ એને એ જે પૈસા છે એ એને વેચી આપ્યા, પોતાની બધી જે સંપત્તિ હતી એ વેચી આપી. કોઈક એનો અર્થ એવો પણ કરે છે કે આ એક દિવસનું જે મહેનતાણું છે એ આપીને ગયા. હવે જો જે મુસાફરી પર જઈ રહ્યો છે એ કેમ એક તાલંત અથવા તો એક તાલંતમાં અથવા 5 તાલંતમાં એનું શું થવાનું છે? જો આ એક તાલંત એક દિવસનું જો એની કમાઈ હોય તો એ જે માલિક છે એને તો બે બીજા દિવસે પાછું આવવું જ જોઈએ, કારણ કે સોળ વર્ષને ગણે છે, 16 વર્ષના લેબર, સોળ વર્ષનું મજૂરીને સાથે આ સરખાવે છે એક તાલંત. આ 16 વર્ષ સુધી ચાલે એવું કે હું આવું ને ત્યાં સુધી તમે એનો વહીવટ કરજો. તો લોકો આ તાલંતને પોતાના જે હુનર હોય છે એની સાથે સરખાવે છે. કોઈ કહે છે કે એ પ્રભુએ કૃપાદાન આપેલા છે એ હોઈ શકે, અને આપણે જે માનીએ છીએ કે આ તો પ્રભુએ પોતાના શિષ્યોને આત્મા સોંપ્યા કે તમે જ્યાં સુધી હું પાછો આવું ત્યાં સુધી તમે આત્માઓની સેવા કરજો. બીજા કદાચ એવું બી માને એને કે આ તાલંત એટલે આ પ્રકારની સેવાઓ, 5 પ્રકારની જે સેવા બાઇબલ કહે છે કે મને પ્રભુની સેવા છે, મને પારખની સેવા છે, તો આવી સેવા મને પ્રભુ સોંપી છે અને હું પ્રભુ જ્યારે આવશે તો મારા પાસે હિસાબ લેશે કે પારખો તમે શું કર્યું અને ઓ સેવકો તમે શું કર્યું, પ્રબોધકો તમે શું કર્યું, તમે કેવી રીતના પ્રબોધ કર્યો. તો ઘણા લોકો આ પ્રમાણે માને છે, પણ આપણે માનીએ છીએ કે જે 5 પ્રભુએ તાલંત આપ્યા એટલે 5 આત્મા સોંપ્યા કે 5 સેવકોને ઉપર અધિકારી ઠરાવવામાં આવ્યા કે તમે 5 આત્માનું તમે સંભાળ રાખજો. કોઈના ઘર કદાચ પતિ પત્ની હોય તો 1 તાલંત આપ્યું હોય એમ કહેવાય, બાળક હોય તો કે ભાઈ મને 2 તાલંત મારી પત્નીને સંભાળવાનું અને મારા બાળકને બી સંભાળવાનું, મારી પાસે 3 તાલંતો છે. તો એ આત્મા સાથે સરખાવવામાં આવેલું છે કે માણસને પ્રભુ કહે છે હું જઉં પણ એ સોંપ્યું છે એને તમે સંભાળજો. અને જ્યારે માલિક આવે છે ત્યારે જેને 5 આત્માઓ મળ્યા હતા એને એવી રીતે તૈયાર કરેલા કે એ 10 બીજા 5ને પ્રભુની આગળ લાવે છે. તો આપણને પ્રભુએ જે સેવાઓ સોંપી છે એને વૃદ્ધિ કરવા માટે સોંપેલું છે. અને જ્યારે આ 5 બીજા 5 કમાઈ લાવ્યો, વેપાર કર્યો, આ વેપાર જે શબ્દ છે કદાચ લાગે કે આ કેવી રીતે વેપાર કર્યો, કારણ કે જ્યારે માથ્યુ સુવાર્તા તમે 23માં જે વાંચો તો ત્યાં એવું લખેલું છે કે તમે એક શિષ્યને કરવા માટે, એક શિષ્ય બનાવવા માટે તમે આખું સમુદર ફરી વળો છો અને પછી એને બમણો નરકનો દીકરો બનાવો છો. તો માણસ ગમે તેવી રીતના કોઈને કઈ પણ રીતે પ્રભુમાં લોકોને લાવવાનો પ્રયત્ન કરે છે અને એક પ્રકારનો વેપાર જેવું આ લાગે છે. કારણ કે તમે જો વાંચો પ્રકટીકરણના પુસ્તકમાં, પ્રકટીકરણમાં 18મા અધ્યાયમાં અને હઝીકેલ તેનો 28મા અધ્યાયમાં શેતાન વિશે એવું લખેલું છે કે તેને વેપાર કર્યો, આત્માના શિકાર અથવા આત્માનો વેપાર કર્યા. તો જ્યારે કોઈને પ્રભુમાં લાવવામાં આવે છે તો એના પાછળ બહુ બધી મહેનત જાય છે, બહુ બધો શ્રમ ઉઠાવવો પડે છે, બહુ બધી વાતો સમજાવવી પડે છે અને બહુ બધી રીતે તૈયાર કરવું પડે છે, બધી રીતે ઊભા રહેવું પડે છે. તો એક પ્રકારનો વેપાર થાય છે. જેમ કોઈ ભણાવતું હોય તો એ પૈસા નથી લેતો પણ સમય પણ આપે છે અને એને તૈયાર કરે છે, એમ કોઈને પ્રભુમાં જીતવા માટે પ્રભુએ કીધું કે એક માણસ આખું જગત મેળવે વર્તમાન આત્મા જીવને ખોઈ બેસે તો 100 લાભ. એટલે અહીંયા જે વેપાર એટલે આપ લેની વસ્તુઓ છે એના વિશ્વાસને જીતવામાં આવે છે, એ પોતાના જીવનને સોંપે છે અને પછી એને તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા જે 5 જેની પાસે હતા માલિક ગયો તો એને એ જે સમય એને મળ્યો એમાં એને બીજા 5 એવા, એ 5ને એવા તૈયાર કર્યા કે 5 બીજા એક એકને
પ્રભુમાં દોડી લાવ્યો ત્યારે એને આઈને ઉભા રહીને કીધું કે પ્રભુ હું બીજા પાંચ કમાઈને આવ્યો છું ત્યારે એને કીધું કે તું સાંબાસ તું વિશ્વાસુ ચાકર છે અને જેને બે આત્મા સોંપવામાં આવેલા એને કીધું કે હું બીજા બે મારી સાથે પ્રભુમાં આવેલા છે ત્યારે એને પણ કહેવા માંગે તું સારો છે વિશ્વાસુ ચાકર છે તું તારા માલિકના આનંદમાં પેસ એટલે તું મારા રાજ્યમાં આવ જ્યાં રડવું ને દાંત પીસું નહીં પણ જ્યાં આનંદ ને શાંતિના વાના છે અને જ્યારે બીજો જે જેની પાસે એક તાલંત હતું જેને એક આત્મા સોંપવામાં આવેલો એ પોતે તો નુકસાન પોતાનું થયું પણ એને જે સોંપવામાં આવેલું એને પણ એને ગુમાઈ બેઠો અને એને તૈયાર ના કર્યું અને એટલા માટે કહેવામાં આવ્યું ત્રણ શબ્દ એને સાંભળ્યા કે આળસુ બીજો શબ્દ છે ગુંડા અને નકામા ચાકર તો નકામો ચાકર પ્રભુએ કીધું કે હું જ્યારે આવીશ ત્યારે ઘણા સારા ચાકર હશે વિશ્વાસુ હશે એટલે મને જે વિશ્વાસ છે એ પ્રમાણે મેં એમને સેવાઓ સોંપી છે પાઉલ કહે છે મને વિશ્વાસુ ગણીને એને સેવામાં દાખલ કર્યો તિમોથીમાં એ પ્રમાણે પાઉલ સાક્ષી આપે છે દીકરા તિમોથી મને પ્રભુએ કૃપા આપી અને મારા પર પ્રેમ મને મને પ્રેમ જાગ્યો અને વિશ્વાસ ખ્રિસ્ત પર જાગ્યો અને એને મને વિશ્વાસુ ગણીને પોતાના સેવામાં દાખલ કર્યો જ્યારે આદમને વાડીમાં મૂકવામાં આવ્યો ત્યારે એને વિશ્વાસુ ગણીને આદમને એદન વાડી સંભાળવા માટે આપેલી ત્યાં લખેલું છે કે એદન વાડી સાચવવા આપેલી હવે સાચવવાનો શબ્દ જે છે એનો અર્થ જ એવો થાય છે કે એ ને પ્રભુને વિશ્વાસ છે કે આ સાચવી શકે એવો છે તો અહીંયા જે ચાકરને આપવામાં આવેલું એ એક પ્રકારનો વિશ્વાસ મૂકવામાં આવેલો પણ એને પર એટલો બધો ભરોસો નહોતો કે આ કંઈ કરી શકે અને એને કહેવામાં આવ્યું કે તું આળસુ છે અને તું નકામો ચાકર છે અને ભૂંડો ચાકર છે આ શબ્દ મૂકવામાં આવ્યા અને પ્રભુ કીધું કે એને એ માણસ આવીને એવું પ્રમાણે કહે છે આપણે જોયું કે એવું કહે છે કે મને એમ લાગ્યું તું બહુ કરડો છે કરડો એટલે બહુ કઠણ માણસ છે એવો કઠણ છે કે તું જ્યાં વાવ્યું નથી ત્યાંથી તું લણવાની વાત કરશે અને જ્યાં તે વિખેર્યું નથી ત્યાં તું ભેગું કરવા માટે કહેશે એવો મને લાગ્યો કદાચ એવું લાગે આપણને કે જેને પાંચ આપ્યું અને કોઈને બે આપ્યું અને જેને એક આપ્યું તો એને લાગે કે આ તો અન્યાય છે બધાને સરખું આપવું જોઈતું તું આ તો પ્રભુએ કેવું કર્યું મારી સાથે મને એક આપ્યું તો હું કામ જ નહીં કરું જેની પાસે બહુ મોટી મંડળી હોય એ કદાચ કહે કે હવે તો હું બહુ કામ કરીશ અને જેની પાસે એક આત્મા પડી હોય તો કે હું તો કામ નહીં કરું અહીંયા કદાચ એના સ્વભાવમાં કેવો ફરક પડ્યો છે એક સાના લીધે આપણને ખબર નથી પણ આ માણસ એ ખરેખર આળસુ હતો આ ખરેખર ભૂંડો અને કામ વગરનો નકામો ચાકર જેને જેના જે કાલે ઉઠીને એમ ના કહી શકે કે મને કશું આપ્યું નહીં મારા પર કેમ વિશ્વાસ ના કર્યું પણ અને જે સોંપવામાં આવ્યું એને નુકસાન કર્યું ત્યારે એને પ્રભુએ કીધું કે એને પકડીને તમે અંધકારના અંધકારમાં રાખી દો જ્યાં રડવું ને દાંત પીસવું છે એટલે જ્યારે જે પહેલાં આવ્યા બીજો આવ્યો જ્યારે એ લોકોએ કીધું કે અમે પાંચના બીજા પાંચ કર્યા છે અને બીજા બે આત્માના બીજા બે કર્યા છે ત્યારે એ લોકોએ સાંભળ્યું કે આનંદમાં પેસ અને બીજા જેને દાટી રાખ્યું સંતાળ રાખ્યું તે એને પ્રભુ કીધું કે તું આળસુ છે તું નકામો છે ને તું ભૂંડો ચાકર છે જો તને લાગતું હતું કે હું બહુ કરડો છું બહુ કઠણ છું તો તારે બીને મારું નાણું વ્યાજે આપવું હતું અથવા તો તારે મારું નાણું સાહુકારને આપવું હતું કે જે સંભાળે અને સાથે સાથે મને જે આવવામાં વાર લાગે છે એમાં એ નાણાંનું તને બીજું વ્યાજ પણ મને મળત તો પ્રભુ એ અહીંયા જે વાત કરી કે વ્યાજની વાત કરી બીજી ભાષામાં છે બેંકમાં બેંક શબ્દ વપરાયો છે ડિપોઝિટ માય મની વિથ બેન્કર્સ એટલે જે જ્યાં તમે સંભાળી શકો ત્યાં મારો આત્મા આપ્યો હોત ને તો કેટલું સારું તો આજે કદાચ કોઈ આત્માને સંભાળી ના શકે તો જરૂરનું છે કે આપણે એ આત્માને કોઈ એવા વિશ્વાસુ માણસને સોંપી દઈએ અથવા જે ખરેખર પાંચને સંભાળી શકતો હોય ને પાંચના દસ કરી શકતો હોય એને જ સોંપી દઈએ તો એ પણ સારું છે અહીંયા જે બેંકો લખી છે અથવા તો જે સાહુકાર લખ્યો છે એ એક બીજો પાળક છે કે જે એને સાચવી શકે છે તો ચર્ચ જે છે એને આપણે કહી શકીએ છીએ કે એ સાહુકાર છે કે જ્યાં એ આત્માને સંગતિ મળે છે અને એને પ્રભુમાં એને ઉછેરી શકાય છે
તો એ માણસે કારસો હતો કે જેને આહુપનલા કર્યું અને એને જો બીતો તો બીતો હોત તો એને ખરેખર પ્રભુના આત્માને પ્રભુને જે પ્રભુએ એના પર વિશ્વાસ કરીને જે સેવા સોંપેલી અથવા જે આત્મા એને આપેલો એને એને મંડળીમાં જોડ્યો હોત તો બહુ સારું થાત. અહીંયાથી આ એક બાબત શીખવા મળે છે કે આ જે માલિક છે એ પાછો આવવાનો છે અને સાથે એને એના લોકો ઉપર વિશ્વાસ છે અને વિશ્વાસુ ગણીને એને સેવાઓ સોંપેલી છે અને જેને જે કાબિલિયત છે અથવા જેની જે પ્રકારે એનામાં પ્રભુએ એવા ગુણો જોયા છે શક્તિઓ જોઈ છે એ પ્રમાણે તે તેઓને ધીરે છે અથવા પોતાની જે મિલકત છે. જો જૂના કરવામાં વાંચો તો પ્રભુએ પોતાના લોકોને મિલકત કીધા છે, પોતાના લોકોના ખાસ ખાસ ધન કીધું છે. તો પ્રભુનું જે ધન છે એની એના લોકો છે, એ કોઈ વસ્તુ નથી અથવા કોઈ આવડત નથી. તમે એક કદાચ વાંસળી વગાડી શકતા હોય તો તમે પ્રભુ જ્યારે આવે તો તમે કેસ્યો વગાડી શકો, ગિટાર વગાડી શકો અથવા તબલાય વગાડી શકો, એવા બે ત્રણ તાલંત નથી. તો આ તાલંત જે અથવા તો અત્યારે જે ટેલેન્ટ શો ચાલે છે આપણને મગજમાં આ એવું છે કે ભાઈ બધામાં કાબિલિયત છે, કાબિલિયત બધામાં છે, બધામાં થોડી થોડી આવડત પણ છે, ટેલેન્ટ પણ હોય, પણ આ જે તાલંત જે છે એ મૂલ્ય સાથે અને એ એના જે પ્રભુએ કીધું કે એ જે માલિક હતો એને પોતાની મિલકત આપી, તો માલિક પાસે જે છે, માલિક પાસે જે આવડત છે એ પણ આપે છે, સાથે સાથે માલિક પાસે જે આત્માઓ છે એને પણ લોકો સંભાળે એવા વિશ્વાસુ પણ એ શોધતો હોય છે. એટલા માટે પ્રભુ જ્યારે આકાશમાં ગયા એ પહેલાં પિત્તરને કીધું, તું મને પ્રેમ કરે છે તો આ જે મેં મારા લોકો છે એને તું સંભાળ, એને મારા ઘેટાને તું સાચવ. પ્રેઝ ગોડ. ડ્યુટરોનોમી પુનર્નિયમ તેનો 7મો અધ્યાય તેની 6ઠી કલમ વાંચો. તમે મારા પવિત્ર લોકો છો. શું છે? ખાસ પ્રજા તરીકે પસંદ કર્યા છે અને બીજે ગામમાં છે ખાસ ધન. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામે છે, તમે જો એનું ભવિષ્ય કથન એ પ્રમાણે હતું ગીતશાસ્ત્ર બીજો આ બીજો 8મી કલમમાં કે તું માંગ, વિદેશીઓમાંથી તું માંગ, હું તને આપીશ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે સોંપવામાં આવેલા અને પ્રભુએ પણ કીધું બાપ તે મને જે ઘેટાઓ અથવા આત્મા આપેલા છે એમાંનું મેં કંઈ ખોયું નથી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને માર્ગને સુવાર્તા તેના 3 અને 13મી કલમમાં વાંચો તો ત્યાં લખ્યું છે પ્રભુએ પોતાના શિષ્યોને સાથે રાખ્યા એટલા માટે કે તેઓને બોધ કરતા શીખવે, કે જેઓ જેથી તેઓ તેની સાથે રહે અને તેઓ ભૂતો કાઢતા કાઢવા જાય, ઉપદેશ કરવા જાય. પ્રભુ એટલા માટે પોતાના શિષ્યોને સાથે રાખ્યા કે તેઓને તૈયાર કરે. અને આગળ જતા જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા ત્યારે પણ એને કીધું કે બાપ તે મને આપ્યા છે એમાંથી મેં કંઈ ખોયું નથી. જ્યારે પિત્તરને એટલે ઈસુ ખ્રિસ્તને જ્યારે પકડવા માટે આવ્યા ત્યારે પ્રભુએ કીધું, એ પકડનારને કીધું, તમે આ લોકોને જવા દો, તમે મને જો શોધો છો મને તો મને પકડી લો. એમ પ્રભુએ પોતાના જે બાપે જે ઈસુ ખ્રિસ્તને સોંપેલા ઘેટા હતા એમાંના એક પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખોયા નહીં, પણ એમને એવા તૈયાર કર્યા કે બીજા ઘણા લોકો પ્રભુના રાજ્યમાં જોડાયા. પ્રેઝ ગોડ. યશાયા તેનો 53મો અધ્યાય 12મી કલમમાં લખ્યું છે કે જ્યારે તે દેવ ઈસુ ખ્રિસ્તને જ્યારે ન્યાય અપાવશે ત્યારે તે, કેમ કે ઈસુ ખ્રિસ્તે પોતાના આત્મા મરણ સુધી વીરી દીધો અને એટલા માટે જ એ પણ હિસ્સો એને વહેંચવામાં આવશે. તો જ્યારે ઈસુ ખ્રિસ્ત પણ આવશે ત્યારે જે લોકોએ કામ કર્યું છે એમને પણ હિસ્સો મળશે. એટલે આત્માઓ જે પણ છે, જે લોકોએ સેવાઓ સોંપવામાં આવી છે, એ લોકોએ સેવા નથી કરી તો એ પણ એમને આત્માઓને તૈયાર કરવાની સેવા મળશે. ઘણા એ પ્રમાણે માને છે કે સ્વર્ગમાં પણ એવા ક્લાસીસ ચાલશે, કારણ કે જે લખેલું છે યોહાન સુવાર્તા તેનો 17મો અધ્યાય તેની 3જી કલમ કે દેવને ઓળખો અને ઈસુ ખ્રિસ્ત જે દેવે મોકલ્યા છે ઈસુ ખ્રિસ્તને ઓળખો, એ અનંત જીવન છે. તો અનંત જીવન સુધી પિતાને અને ખ્રિસ્તને ઓળખવાના લોકો પ્રયત્ન કરતા જ રહેશે અને આખી પૃથ્વી કહે છે યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. પ્રસવણ. તો ત્યાં બધા એકબીજાને શીખવશે નહીં. જો તમે વાંચો તો કહે છે કે દેવને ઓળખ એવું શીખવશે નહીં, કારણ કે બધા દેવને ઓળખવા લાગશે. તો આપણને ખરેખર જે જરૂરનું છે કે આપણે દેવને ઓળખીએ. દેવ એ ન્યાય કરનાર દેવ છે. જ્યારે પાછો આવશે ત્યારે જે લોકોએ કામ કર્યું છે તેને શાબાશ વિશ્વાસ ઉચાકર કહેશે અને જે લોકોએ કામ નથી કર્યું એમને નકામા ભૂંડા આળસુ ચાકર કહેવામાં આવશે. આપણે આળસ ના કરીએ,
અને આપણે પ્રભુના કામમાં હંમેશા બની રહીએ. પ્રેઝ ધ લોર્ડ. કારણ કે પ્રભુમાં કહેલું કામ નિરર્થક નથી. આમેન. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. પ્રભુ પુષ્કળ કૃપા આપે, સમજણ આપે. આંખો બંધ કરીએ, આભાર માનીએ. તો પ્રભુએ જે આપણને તાલંતો આપેલા છે, એટલે પ્રભુ આપણને જે સેવા સોંપેલી છે, આપણને વિશ્વાસ ઉગણીને આપેલો છે, અને આપણી કાબિલિયત પ્રમાણે આપણે જે કરી શકીએ એવું લાગે છે કે આને સંભાળી શકે છે, આને સમજાવી શકે છે, આ એને સારી રીતે પ્રેમ કરશે, આ એને સારી રીતે રાખશે, આ એને સારી રીતે ઉછેરશે, આ એને સાથે સારી રીતે રહેશે, જેવું પ્રભુને લાગે છે એવું આત્માઓને સોંપે છે. પણ જો આપણે એ આત્માઓ વિશે બેદરકાર રહીએ અથવા તો આળસ કરીએ, તો પ્રભુ આપણને એક સમય કહેશે, જ્યારે પાછો આવશે ત્યારે એ ખરેખર ખચિત કહેશે જ, આળસો ચાકર. પણ પ્રભુએ આપણને જે સોંપેલું છે એના પાછળ સેવા તૈયાર કરીએ, એટલા માટે સંતોને પ્રભુએ જે કૃપાદાનો આપ્યા છે કે જેથી તેઓ સંતોને સંપૂર્ણ કરે. પ્રભુ આપણને જે આત્મા આપેલા છે તેની પાછળ કામ કરવું, એમને તૈયાર કરવા, અને બીજા આત્માઓ પણ એમના દ્વારા પ્રભુમાં આવે, જેમ આંધ્રિયા પ્રભુ પાસે આવ્યો અને આંધ્રિયા પિત્તળને લઈને આવ્યો, આપણે પણ એક પ્રભુએ જે આપેલા છે આત્મા એના દ્વારા બીજાને પણ પ્રભુમાં લાવી શકીએ. પ્રભુ કૃપા આપે. પિતા, અમે ખ્રિસ્તમાં રમીએ છીએ, તમારા વચનો માટે આભાર માનીએ છીએ, આ પ્રકાશ પ્રટીકરણ માટે આભાર માનીએ છીએ. પ્રભુ ખાસ માગીએ છીએ, બધું અમે તમારા વચનનું મનન કરીએ. અને પ્રભુ તમે જે દ્રષ્ટાંત આપ્યું કે હું પાછો આવવાનો છું, એ ખચિત સાચી વાત છે. અને સાથે તમે એ પણ વાત શીખવી કે જે લોકોને જતા પહેલાં માલિક જેમ પોતાનું દ્રવ્ય વેચે છે, એમ હું પણ મારા ખાસ જે લોકો છે, મારા ઘેટા છે, એને કોઈ સંભાળે તો કેવું સારું, મારા ઘેટાને કોઈ સાચવે તો કેવું સારું. અને તમે પિત્તળને સેવા સોંપી, અને તમે જ્યારે પાછા આવવાના, તમે પછી ન્યાય પણ કરવાના છો, તમે હિસાબ પણ માંગવાના છો. પ્રભુ, આ પ્રમાણે અમે તમારા વચનથી શીખ્યા છે. અમને પ્રભુ તમારી બીક રાખીએ, અને પ્રભુ જે તમે સેવાઓ સોંપી છે એમાં વિશ્વાસ રહીએ, અને આનંદથી તમારી સેવા કરીએ કે તમારા રાજ્યમાં અમે આનંદ કરીએ, અને પ્રભુ બીજાને પણ તમારા રાજ્યમાં લાવી શકીએ. આ બધી વાતો સમજાવી માટે આભાર. પ્રભુ વધુ મનન કરી શકે અને વધુ પ્રભુ એનો પ્રકાશ અમને આપો. ફરતે આભાર પ્રભુ, આ તમારા નાના જે દ્રષ્ટાંત આપ્યા એમાંથી અમે જે બોધ આપ્યો છે આભાર માનીએ છીએ. આ વાતો સમજાય, વવાય, સ્વાગત ફળ લાગવા માંગુ છું પિતા, ખ્રિસ્તમાં સાંભળો. આમેન. પ્રભુ સાથે કરી અવકાશમાં અમારા વાત ભવના પવિત્ર બનાવો, રાજ્ય આવો જે અવકાશમાં તે પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. જે સુધી આજ મને આપો ત્યારે હું માફ કરું છું, ત્યાં મને માફ કરો, મેં પ્રશ્ન ન લાવો, મને સત્તાથી છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તમારી માં સરકારી પિતા તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. હાલેલુયા. થેન્ક યુ ફોર વોચિંગ. પ્રેઝ ગોડ.